અત્યારે વાત કરીએ અન્ય સમાચાર પર કે જ્યાં 22 જાન્યુઆરીએ જયારે રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ છે ને તેને લઈને દેશ અને વિદેશમાં પણ જે ભવ્ય ઉજવણી થઈ રહી છે, ભક્તો પોતાની ભક્તિ અલગ અલગ રીતે વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે સુરતની વાત કરીએ કે સુરતના એક હીરા ઉદ્યોગકારની પણ અનોખી ભક્તિ સામે આવી છે કે જે અયોધ્યામાં બનેલા રામ મંદિરનું ચિત્ર સુરતની ઓળખ એવા હીરા વડે બનાવવામાં આવ્યું અને હીરાથી જડેલી સુંદર દિવાલ ફ્રેમ તૈયાર કરવામાં આવી છે. 9999 હીરાથી અયોધ્યામાં બનેલા રામ મંદિરની અદ્ભુત તસવીર બનાવવામાં આવી, તેમાં રામ અને જય શ્રી રામની આકૃતિ પણ બનાવવામાં આવી છે. તો હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જ્યાં રામેશ્વરમ ખાતે તેઓ વિશેષ પૂજન અર્ચન કર્યા બાદ તેઓ જ્યારે તમિલનાડુના પ્રવાસે છે ત્યારે તેઓ ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ રહ્યા છે. જોકે તેઓ અનુષ્ઠાન પર છે અને જ્યારે ભવ્ય એવું મંદિરનું નિર્માણ થયું ને ત્યારબાદ જ્યારે આવતીકાલે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે અને તેની યજમાની વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવાના છે, ત્યારે આજે તેઓ તમિલનાડુના પ્રવાસ પર પણ સૌ પ્રથમ તેઓએ રામેશ્વરમ મંદિર ખાતે વિશેષ પૂજન અર્ચન કર્યું, ત્યારબાદ સ્નાન તેઓ દ્વારા કરવામાં આવ્યું હતું ને હાલ પણ તેઓ સમુદ્ર કિનારા આગળ જોવા મળી રહ્યા છે કે જ્યાં વિવિધ જે વિધિ પૂજા અર્ચન કરવામાં આવતું હોય છે તેમના દ્વારા કરવામાં આવતું હોય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામેશ્વરમ ખાતે કે જ્યાં ભગવાન શ્રી રામ જ્યારે લંકા માટે યુદ્ધ કરવા માટે જઈ રહ્યા હતા અને તેની પહેલા જ તેઓ જ્યારે વિશેષ પૂજન અર્ચન કર્યું હતું જ્યોતિર્લિંગમાંનું એક એવું રામેશ્વરમ જ્યોતિર્લિંગ કે જ્યાં સ્વયંભૂ પ્રગટ થયું આ શિવલિંગ અને તે દરમિયાન ભગવાન શ્રીરામ દ્વારા સ્થાપિત શિવલિંગની અંદર વિશેષ પૂજન અર્ચન ભગવાન શ્રીરામે કર્યું હતું અને ત્યારે આવતીકાલે ભગવાન અયોધ્યામાં બિરાજમાન થશે. નિજ મંદિરમાં તેઓની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. તે પહેલા પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વિશેષ કરીને રામેશ્વરમની મુલાકાત લીધી હતી અને ત્યાં આગળ વિશેષ પૂજન અર્ચન તેઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સાથે જ જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આહ્વાન કર્યું હતું કે તમામ જે ધાર્મિક સ્થળો છે તે 1 જાન્યુઆરીથી જ તમામ ધાર્મિક સ્થળોની સ્વચ્છતા કરવામાં આવે, ત્યાં સ્વચ્છતા અને સાથે સાથે ત્યાં તમામ ધાર્મિક સ્થળોની તેઓ મુલાકાત પણ લઈ રહ્યા છે. વિવિધ ધાર્મિક સ્થળોની તેઓએ મુલાકાત લીધી અને સ્વચ્છતા પણ તેઓએ સંદેશો આપ્યો છે કે તમામ જે તીર્થ સ્થળો છે તેને સ્વચ્છ રાખવું જોઈએ અને આ જ અભિયાન હેઠળ પણ તેઓ આજે જ્યારે રામેશ્વર ખાતે ગયા હતા ત્યાં પણ સ્વચ્છતાનો તેઓએ સંદેશો આપ્યો હતો અને સાથે સાથે વિશેષ પૂજન અર્ચન તેઓ દ્વારા કરવામાં આવ્યું છે. તો 11 દિવસનો વડાપ્રધાનનો આ સંકલ્પ છે અને અનુષ્ઠાન છે કે જ્યાં સાત્વિક રીતે તેઓ જીવન જીવી રહ્યા છે, નારિયેલનું પાણી ફક્ત પીશે અને સાથે સાથે તેઓ જમીન પર સુવાનો પણ તેઓનો સંકલ્પ હતો. તે 11 દિવસના અનુષ્ઠાન દરમિયાન તેઓ સાત્વિક જીવન જીવી રહ્યા છે અને સાથે આવતીકાલે જ્યારે 22 જાન્યુઆરી તમામ દેશવાસીઓ સનાતન ધર્મીઓ તેઓની રાહ જોઈ રહ્યા હતા એ દિવસ આવી ગયો છે અને જ્યારે ભગવાન રામલલ્લા કે જેઓ ફરીથી બિરાજમાન થવાના છે પોતાના નિજ મંદિરમાં, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે અને ભવ્ય ઉજવણી સાથે અયોધ્યાની સાથે સાથે પૂરા દેશ હાલ રામમય માહોલમાં રંગાઈ ચૂક્યો છે. તો અરિચલ મુનાઈ પોઈન્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચી ચૂક્યા છે કે જ્યાં તેઓ સમુદ્ર દેવતાને નમન કરી રહ્યા છે. ત્યાંનું પવિત્ર જળ કે જળ દ્વારા તેઓએ સ્નાન કર્યું હતું અને ત્યારબાદ વિશેષ પૂજન અર્ચન તેઓ દ્વારા કરવામાં આવ્યું છે. અને આજ એ દેખાય છે જ્યારે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધર્મની વાત આવે, ભક્તિની વાત આવે, લોકોથી અજાણ નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભક્તિ જે ભાવ છે, જે શ્રદ્ધા છે ઈશ્વર પ્રત્યેની, તે અનેકવાર સામે આવતી રહેતી હોય છે અને આ જ્યારે તેઓ અનુષ્ઠાન પર છે ત્યારે પણ તેઓ આ પ્રકારે અનુષ્ઠાન દરમિયાન પણ ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ રહ્યા છે. સાત્વિક જીવન, હિન્દુ સનાતન સંસ્કૃતિનું જીવન તેઓ જીવી રહ્યા છે.